મહામારી અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપ્યા રાહતના સંકેત. WHOના યુરોપ વિભાગના ડાયરેક્ટર હંસ ક્લુગે કહ્યું, ઓમિક્રોન વેરિયન્ટના કારણે યુરોપમાં જલ્દીથી આવી શકે છે કોરોના મહામારીનો અંત. માર્ચ સુધીમાં યુરોપની 60% વસ્તી થઈ શકે છે સંક્રમિત. સતત ચોથા દિવસે દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,06,064 કેસ, તો 439 લોકોના થયા મૃત્યુ. મહારાષ્ટ્રમાં આજથી ખુલ્લી શાળાઓ. એનસીપી પ્રમુખ શરદ પવાર થયા કોરોના સંક્રમિત. માત્ર 20 દિવસમાં 4 કરોડ બાળકોએ લીધી વેક્સિન. રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો. રવિવારે નોંધાયા નવા 16,617 કેસ, તો 11,636 દર્દી થયા સાજા. ત્રીજી લહેરમાં પહેલીવાર 19 લોકોના થયા મોત. સંક્રમણમાં આંશિક ઘટાડો થતાં એક સપ્તાહથી બંધ દ્વારકાધીશ મંદિરના ખુલ્યા દ્વાર. વર્ષ 2021-22ના બાળ પુરસ્કાર વિજેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર બ્લોકચેઇન ટેકનોલોજીથી એનાયત કર્યા પ્રમાણપત્ર. પ્રધાનમંત્રીએ બાળકો સાથે કર્યો સંવાદ, કહ્યું, કોઈ મોટું કામ કરવા માટે ઉંમરનો બાંધ હોતો નથી. પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ. ઉત્તર પ્રદેશ ચૂંટણી અંગે ભાજપની આજે દિલ્હીમાં મહત્વની બેઠક, તો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી દ્વારા પણ જોરશોરથી થઈ રહ્યો છે પ્રચાર. ઉત્તરાખંડમાં આજે કોંગ્રેસ લોન્ચ કરશે કેમ્પેઇન સોંગ, તો યુપીના જલાલપુરથી સપાના ધારાસભ્ય સુભાષ રાયસ આજે ભાજપમાં થયા સામેલ. રાજકોટમાં લક્ષ્મીનગર અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ. 42 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત બ્રિજના કારણે દરરોજ 5-6 લાખ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ. સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનોને પણ અવર જવર કરવામાં રહેશે સરળતા. શેરબજારમાં સતત 5મા દિવસે ગાબડું. આજે BSEનો સેન્સેક્સ 1545 અંકના ભારે ખમઘટાડા સાથે 57,491 પર થયો બંધ, તો NSEનો નિફ્ટી 468 અંકના ઘટાડા સાથે 17,149 પર થયો બંધ. મેટલ, IT અને રિયલ્ટીના સ્ટોક્સમાં વેચવાલીના પગલે નબળાઈ નોંધાઈ. રાજ્યભરમાં આગામી 3 દિવસ ગાત્રો થીજાવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં શીતલહેર, 4.3 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર. અમદાવાદમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી.